હાલ કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં કોરોના વેક્સિન લીધા વગર જ અનેક લોકોને વેક્સિનના બીજા ડોઝના સર્ટ ઇસ્યુ થતા જૂનાગઢની આરોગ્ય તંત્રની લોલમલોલ સામે આવી છે। કોઈને કોઈ કારણે જૂનાગઢ મનપા ચર્ચામાં રહી છે ત્યારે થોડા દિવસો પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યા વગર લોકોના મોબાઈલ નંબર પર બીજા વ્યક્તિઓના નામની સામે આવી જાય છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના ટેસ્ટમાં ગોટાળા અને વેક્સિન લીધા વગર જ ઇસ્યુ થતા સર્ટી અનેક સવાલો ઉભા કરે છે અને માત્ર આંકડો વધારવા જૂનાગઢ આરોગ્ય તંત્ર ગોલમાલ કરી રહ્યું હોય તેવું સામે આવ્યું હતું। આજે જૂનાગઢના ઘણા લોકોના વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધેલાના મેસેજ આવતા ચર્ચા જાગી હતી। જ્યારે આ લોકોની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે કોરોના ટેસ્ટ બાદ કોરોના વેક્સિનમાં પણ મોટા પાયે લોલમલોલ થઈ રહી છે। બીજી તરફ જ્યારે જે વ્યક્તિએ બીજો ડોઝ લીધેલ ન હતો અને મેસેજ આવતા જૂનાગઢ મનપાના આરોગ્ય અધિકારી રવિ ડેડાણીયાને ફોન કરતા તે પણ જવાબદારી છટકી દોષનો ટોપલો સરકાર પર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે તમે અહીં આવી તમારું ઇસ્યુ થયેલ કોરોના વાયરસનું સર્ટી કેન્સલ કરાવી શકો છો। જ્યારે બીજી તરફ એ વ્યક્તિએ આરોગ્ય અધિકારીને પૂછ્યું કે સાહેબ આ ગોલમાલની જવાબદારી કોની, ત્યારે જૂનાગઢ મનપાના આરોગ્ય અધિકારીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આ જવાબદારી સરકારની હોય છે, મને પણ આમાં ખબર નથી પડતી કે આવું કેમ બનશે। તો શું આરોગ્ય અધિકારીને માત્ર પગાર લેવાની જ ખબર પડે છે કે માત્ર કોરોના ટેસ્ટમાં આંકડા વધારવા અને ખોટા સર્ટ ઇસ્યુ કરવા એમાં જ ખબર પડે છે? ઇસ્યુ કરેલ સર્ટીમાં પણ વેક્સિન આપનારનું નામ લખેલ હોય છે, છતાં પણ કેમ કોઈ પણ ભરવામાં નથી આવતા? શું પોતાની પોલ છતી થવાના હિસાબે આરોગ્ય અધિકારી લાજ કાઢી બેઠા છે કે શું કેમ જવાબદાર સામે કોઈ પગલાં ભરવામાં નથી આવતા? જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ હવે આવી ભૂલ નહીં થાય અને સ્ટાફને સૂચના આપી દેવામાં આવશે એવું જણાવી પોતે પોતાની ભૂલનો હાશકારો અનુભવ્યો હતો, પરંતુ જૂનાગઢની જનતા માત્ર ખોટના સહારે જીવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે જ્યારે હું મારા પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરતો હતો ત્યારે બહારને પાછળ મારા મોબાઈલમાં એક મેસેજ આવેલો, જે મેસેજ મેં ઓપન કર્યો તો તેમાં એવું આવ્યું કે તમારો સેકન્ડ ડોઝ કમ્પ્લીટ થઈ ગયો છે, પણ ઓલરેડી મારે સેકન્ડ ડોઝ લેવાનો બાકી છે, મેં સેકન્ડ ડોઝ લીધો નથી અને ઓલરેડી સર્ટિફિકેટ જનરેટ થઈ ગયું છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે મારે સેકન્ડ ડોઝ લેવો છે તો એમાં મારે હવે મને સેકન્ડ ડોઝ આપશે કોર્ટ બરાબર? ત્યારબાદ મેં જૂનાગઢ આરોગ્ય શાખાના અધિકારી રવિ ડેડાણીયાને ફોન કર્યો તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે આવતીકાલે મારી ઓફિસે આવજો, હું તમને સર્ટિફિકેટ કેન્સલ કરી આપીશ। તો એ કઈ રીતના સર્ટિફિકેટ કેન્સલ થાય અને મારે શું એ સર્ટિફિકેટ કેન્સલ કરવા માટે 2 કલાક ત્યાં બેસવાનું? હું મારા પરિવાર સાથે મકરસંક્રાંતિની ઉજવણીમાં હતો, ઈયરસામાં મને એક મેસેજ આવેલો હતો એટલે મેં મારા મોબાઈલમાં જોયું કે મેસેજ કંઈક આવેલો, મેં જોયું તો મને એમાં કોરોનાનો સર્ટિફિકેટનો જ મેસેજ હતો કે તમારો બીજો ડોઝ તમે લઈ લીધો છે સર વેક્સિનનો, એટલે બરાબર, એટલે મેં ડાઉનલોડ કર્યું સર્ટિફિકેટ, તો એ ડાઉનલોડ કર્યું એટલે સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું બરાબર। પછી તો આ બધાને તમારે કઈ રીતનો બીજો ડોઝ લઈ લીધો તમે? ના, મેં બીજો ડોઝ લીધેલો જ નથી। આ બધા જે સેમ્પલ લેવામાં આવે છે એ સરકારશ્રીના નિયમ અનુસાર લેવામાં આવે છે, ક્યારેક કામ જાજુ હોય તો ક્યારેક એ લખવામાં એવું થયું હોય તો એ ચેક કરીને વિગતવાર ફરીથી ડેટા નાખવા માટે સૂચના આપી દીધી છે, જેથી એ નાની મોટી મિસ્ટેક ના થઈ શકે એમાં માટે। સર, ખાસ કરીને જે રીતે કોરોનાની સાથે સાથે વેક્સિનેશનમાં પણ ઘણી બધી ગફલત જોવા મળી છે, શું છે એમાં કે વેક્સિન નથી ઇસ્યુ સર્ટિફિકેટ થઈ ગયું? વેક્સિનમાં એવું તો મને પણ 2 વાર રજૂઆત આવેલી હતી, પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે વેક્સિનની મેગા ડ્રાઈવ હોતી હોય છે તો ઘણીવાર સોફ્ટવેર અને ટેકનિકલ નેટવર્કના એરર્સ ઘણીવાર આવતા હોય છે, તો અમે મેન્યુઅલી રજિસ્ટરમાં ટીકમાર્ક કરીને એટલા બધા ઝુંબેશમાં લખતા હોઈએ છીએ, તો ક્યારેક કોઈક આવ્યો ના એવો ઉપરથી એન્ટ્રી કરવામાં પછી પાછળથી આખો દિવસ કન્ટિન્યુઅસ વર્ક તમે આપ જોતા હશો, ગાવડી મોટી વેક્સિન મેગા ડ્રાઈવ કરતા હોય છે તો એ ટેકનિકલ એરરના લીધે જ્યારે મેન્યુઅલી મેન્શન કર્યું હોય છે તો ત્યારે ક્યારેક એન્ટ્રી કરવામાં પછી એ ટેકનિકલ મિસ્ટેક થઈ શકતી હોય છે, તો પણ અમે બધા ટીમોને વધારે ચોકસાઈથી પાછી એન્ટ્રી કરવા માટે સૂચના આપી દીધી છે। વનરાજ ચૌહાણ સાથે હર્ષુખ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।